तो सूरत में रांदेर टाउन में 240 ग्राम ड्रग्स पकड़ायू है। ड्रग्स साथ एक पेडलर ने अटकायत कर एक महत्व समाचार अहीं सामे आवी रह्या छे। सूरत में ड्रग्स झड़पायू है। ड्रग्स साथ एक पेडलर ने अटकायत कर 40 ग्राम एमडी ड्रग्स साथ पेडलर ने अटकायत कर पेस्तान में 200 ग्राम एमडी ड्रग्स पकड़ायू है। पेस्तान आवास में पेडलर ने अटकायत कर पेस्तान आवास में सूरत डीसीबी रेड द्वारा कार्यवाही कर सूरत क्राइम ब्रांच ने सफलता मिली है। एमडी ड्रग्स साथ कुल 3 ने डिटेन कर विस्तार में 200 ग्राम एमडी ड्रग्स मिली आयु। अंगे वधु माहिती साथे आपणी साथे फोनलाइन पर आजम जोड़ाई चुका है। आजम, जे रीते एमडी ड्रग्स झड़पायू छे तो हाल में केवा प्रकार की कार्यवाही करवामां आवी रही छे? सूरत क्राइम ब्रांच द्वारा बे अलग अलग जगह पर रेड करवामां आवी हती। रांदेर टाउन माथी एक पेडलर ने अटकायत करवामां आवी छे। एना पासेथी अंदाजे 40 ग्राम एमडी ड्रग्स पकड़ायो छे। ज्यारे भेस्तान आवास माथी पण एक मोटो ऑपरेशन पार पाडवामां आव्युं छे, जेमां 200 ग्राम जेटलू एमडी ड्रग्स पकड़ायू छे अने एना अंदर बे पेडलरो ने डिटेन करवामां आव्या छे। सूरत पुलिस कमिश्नर आती काले समग्र मामले प्रेस कॉन्फरेंस करी शके तेवी पूरेपूरी शक्यताओ पण सेवाई रही छे। जी जी आजम, तो माहिती आपवा बदल आभार। तो तरफ जामनगर में एक्सपायर्ड दवानो जत्थो झड़पायो छे। सरकारी दवाना गोडाउनमांथी दवाओ मळी आवी छे। एक्सपायर्ड दवा 8 वर्षथी सड़ी रही होवानुं सामे आव्युं छे। एक्सपायर्ड दवानो मोटो जत्थो त्यांथी मळी आव्यो छे। 40 प्रकारनी जुदी जुदी दवाओनो जत्थो झड़पायो छे। कोरोना, डायाबिटीस, ब्लड प्रेशर जेवा रोगनी दवाओ मळी आवी छे। गोडाउनमांथी दवाओ मळी आवता अनेक सवालो पण ऊभा थई रह्या छे। त्यारे जामनगर, द्वारका, पोरबंदरने आ दवाओ आपवामां आवी हती, त्यारे आ दवाओ गोडाउनमां क्यांथी पहोंची अने हजु पण क्यांथी ત્યાં રાખવામાં આવી છે તે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ જથ્થો 14, 15, 16, 17, 18 જે અત્યાર સુધીનો એટલે કે લાસ્ટ 8 વર્ષનો પડેલો છે, જે એક્સપાયર છે ને અમુક વસ્તુ કોરોના રિલેટેડ હતા એ પણ એક્સપાયર થયેલ છે ને અહીંથી 57 હોસ્પિટલોને દવાઓ સપ્લાય કરવામાં આવે છે। પોરબંદર, દ્વારકા અને જામનગર ત્રણ જિલ્લાઓની થઈને 57 હોસ્પિટલોને સપ્લાય આપીએ છીએ ને આ જથ્થો મારા જોઈનિંગ પહેલાંનો એક્સપાયર થયેલો છે ને એની અમે હેડ ઓફિસે રજૂઆત કરેલી છે। નિકાલ માટેની પરમિશન માગણી કરેલી છે। હેડ ઓફિસથી પરમિશન મળી જશે ત્યારે અમે એનો નિકાલ કરી આપશું। તો તરફ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષા યાત્રા આણંદ જિલ્લામાં આવી પહોંચી હતી। ઓર પાસેથી બાઇક રેલી સ્વરૂપે આણંદ પહોંચી હતી, જ્યાં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા। જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલનને વધુ પ્રખર બનાવવા હાકલ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં માંગણી માટે જૂની પેન્શન માટે આ રથયાત્રા સોમનાથથી નીકળી અને આજે આણંદ ખાતે આ કુલ ગુજરાતની અંદર 18 જિલ્લાઓમાં થઈ 6 દિવસ, 3 દિવસ મહારાષ્ટ્ર, 3 દિવસ મધ્યપ્રદેશ, 3 દિવસ રાજસ્થાન અને 3 દિવસ હરિયાણા થઈ 5 ઓક્ટોબરે સમગ્ર ચારેય યાત્રાઓ ઓક્ટોબરના વિશ્વ શિક્ષક દિવસના દિવસે દિલ્હી ખાતે મુકામે પહોંચશે। 5મી ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસના દિવસે આ યાત્રા સમગ્ર દેશમાં 4 જગ્યાએથી નીકળી છે અને 5મી ઓક્ટોબરે તમામ યાત્રાઓ દિલ્હી મુકામે થશે અને 30/11 સુધી સરકારને અલ્ટિમેટમ આપ્યું છે અને 30/11 સુધીમાં જૂની પેન્શન યોજના બાબતે સરકાર કોઈ નિર્ણય નહીં લે તો જલદ કાર્યક્રમો આપવામાં આવશે। તરફ પબ્લિક યુનિવર્સિટી એક્ટને લઈને અધ્યાપકો અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। આ દરમિયાન ઓલ ઇન્ડિયા સેવ કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અધ્યાપકો, પૂર્વ અધ્યાપકો અને શિક્ષણવિદોએ ઉપસ્થિત રહી બિલ અંગે ચર્ચા કરી હતી। પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં યુનિવર્સિટી અને અધ્યાપકો એમ બંનેની સ્વાયત્તતા જતી રહેશે એ પ્રકારની ભીતિ સેવાઈ રહી છે। ઓલ ઇન્ડિયા સેવ કમિટીના જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર કનુ ખડદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે ગવર્નરને રજૂઆત કરીશું કે આટલા બધા લોકો વિરોધ કરી રહ્યા છે તો તમે એના પર સાઇન ન કરો।
સવાલ એ છે કે કોઈ પણ એક્ટ ત્યારે બને કે જ્યારે એના પર ગવર્નરની સાઇન થાય, ત્યારે અમે અમારો આ સંમેલન જે યોજ્યું છે એનો આશય એટલો જ છે કે અમે ગવર્નરને રજૂઆત કરીશું કે આટલા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, અધ્યાપક મંડળો વિરોધ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ વાલીઓ વિરોધ કરી રહ્યા છે, તો તમે એના પર સાઇન ના કરો. તદ્દરફ ડભોઈના ભાલોદરામાં ઓરસંગ નદીના પૂરથી પાણીની છત ધરાશાયી થઈ હતી. શાળાની છત ધરાશાયી થતાં આ ઘટનાને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પદાધિકારીઓએ મુલાકાત કરી હતી. શાળાને હવે સુરક્ષિત સ્થળે બનાવવા સરકારને રજૂઆત કરવામાં આવશે અને હાલ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ધારાસભ્યએ ખાતરી આપી હતી. જે કંઈ બનાવ બન્યો છે દુઃખદ છે અને સારું છે કે રજાના દિવસે બનાવ બન્યો એટલે કોઈ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડી નથી. પણ 34 વિદ્યાર્થીઓ અહીંયા આગળ અભ્યાસ કરે છે કુલ, એટલે એમની વ્યવસ્થા ટેમ્પરરી બીજે કરવામાં આવશે અને ત્યાર પછી અહીંયા સારી જગ્યા જોઈને કાયમી ધોરણે ફરીવાર આવું કોઈ બનાવ ના બને એ રીતનું બિલ્ડિંગ બનાવવા માટેને કાર્યવાહી જિલ્લા પંચાયત મારફત કરાવવામાં આવશે. તરફ સી પ્લેનમાં બેસવા માટે અમદાવાદીઓએ રાહ જોવી પડશે. સી પ્લેન અમદાવાદના આંગણે આવે તે પહેલાં જ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે. સરકારે ચાલુ વર્ષે સી પ્લેનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. સી પ્લેન માટે બીડ કરનાર કંપની હાઈકોર્ટમાં અરજી કરી છે. સી પ્લેન શરૂ થાય તે પહેલાં જ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ડોક્યુમેન્ટ સહિતની પ્રોસેસ કર્યા બાદ સરકારે કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. તરફ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના યુવા મોરચા દ્વારા સોશિયલ મીડિયા પર સંકનાદની શરૂઆત કરવામાં આવી છે, જેમાં યુવા મોરચા દ્વારા આગામી દિવસોમાં સોશિયલ મીડિયામાં સમિટ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. આ સંદર્ભે પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડૉક્ટર પ્રસાદ કોરાટના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમલમમાં યુવા મોરચાના ઉત્તર ઝોનમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તો તરફ સુરેન્દ્રનગર જિલ્લાની લખતર એપીએમસીની ચૂંટણી જાહેર થતાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લખતર સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રભારી દ્વારા ચૂંટણી લડવા માંગતા દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં 22 લોકોએ દાવેદારી નોંધાવતા 22 દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી હિંમતભાઈ પરસાલા, જિલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, લખતર ભાજપ મંડળ પ્રભારી દર્શનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો તરફ કલોલ નપામાં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો. ઢોલ નગારા સમર્થકો સાથે પ્રમુખ શૈલેષ પટેલે નગરપાલિકા પહોંચ્યા હતા. કપિલેશ્વર મહાદેવના મહંતની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો અભિનંદન આપવા માટે પ્રમુખની વરણીને લઈ ત્યાં પહોંચ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે મહિલાઓ માટે 33 ટકા માટે અધિનિયમ લાવ્યા અને નરેન્દ્ર મોદી સાહેબને તમામ મહિલા શક્તિ, તમામ મહિલા નેતૃત્વ હતી, અમે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવીએ છીએ. આના કારણે પૂરા ભારત દેશમાં મહિલાઓને લોકસભામાં, લોકશાહી તંત્રમાં નેતૃત્વ મળવાનું છે, અધિકાર મળવાનો છે. જેવી રીતે 50% અનામત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં હોય, એવી રીતે આવતા સમયમાં વિધાનસભા અને લોકસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપ્યું છે. ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન. 24 સપ્ટેમ્બરથી અમદાવાદ જામનગર વચ્ચે ટ્રેન શરૂ થઈ શકે છે. આથી અમદાવાદ જામનગર રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ થશે. 24મી પીએમ મોદી વર્ચ્યુઅલી ટ્રેનને પ્રસ્થાન કરાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પહેલી વંદે ભારત ટ્રેન હોય એની આવતી 24 તારીખે શુભ શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવશે. વર્ચ્યુઅલી એમની ઉપસ્થિતિમાં આ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ટ્રેન જામનગરથી શરૂ થઈ અને અમદાવાદ ટર્મિનેટ થશે. તરફ ડાંગની આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડની 5મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,
જેમાં ડાંગી આદિવાસી ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ આહવાના બોર્ડ ઓફ ડિરેક્ટરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને આ સભામાં આગામી વર્ષમાં ખેડૂતોને વધુ નફો મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ એપીઓએ જે ટર્નઓવર જે કામ કર્યું છે તો એ કરોડોની અંદર એમણે ટર્નઓવર કર્યું છે અને લાખો રૂપિયાની અંદર એમણે નફો મેળવેલો છે અને આવનાર દિવસોની અંદર સરકારશ્રીની અંદર જે કાંઈ નાની મોટી જે રજૂઆતો છે, નાની મોટી એમની જે માંગણી છે, જે કાંઈ હશે એના માટે અમે સહકાર આપવાની પણ એમને અમે અનુરોધ કર્યો છે. તો સુરેન્દ્રનગરના ભાતીગઢ તરણેતરના મેળાનો એક દિવસ લંબાવવામાં આવ્યો છે. આ વર્ષે લોકમેળામાં વરસાદ વિઘ્ન બનતા લોકો મેળાની મજા માણી શક્યા ન હતા. તો બીજી તરફ લાખો રૂપિયા ભરીને મેળામાં વેપાર કરવા આવેલા રાઇડ અને સ્ટોલ ધારકોની ચિંતામાં પણ વધારો થયો હતો, પરંતુ કલેક્ટર દ્વારા સરપંચ સાથે ચર્ચા વિચારણા કરી મેળાનો વધુ એક દિવસ વધારતા તંદારથીઓમાં ખુશી જોવા મળી રહી છે. તદરફ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહાકુંભની વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લામાં વરસાદને લઈ સેવા કેમ્પોની કામગીરી વિલંબે ચડી હતી, પરંતુ વરસાદે વિરામ લેતા અનેક સેવાકીય લોકો દ્વારા સંચાલકો દ્વારા કેમ્પોની પણ તૈયારીઓ શરૂ કરાતા અંબાજી પંથકમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના મેળાની ઘડીઓ વાગી રહી છે, કલાકોનો સમય બાકી છે, પરંતુ 3-1 દિવસથી સળંગ વરસાદ પડતો હતો, મંડપ બોધવાની વ્યવસ્થા થતી નથી, પરંતુ આજે થોડો શાંત પડ્યો છે એટલે પૂરજોશમાં આજે ને આજે ફટાફટ મંડપ બંધાઈ જાય અને શરૂઆત થાય એ માટેના આગમન કરી રહ્યા છીએ અમે સૌ બધા. અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તે વચ્ચે જ હવે જે કેમ્પ સંચાલકો છે તેમને તૈયારીઓ શરૂ કરી છે. મહત્વની વાત છે કે દર વર્ષે આ તૈયારીઓ છે તે થોડા દિવસો અગાઉ જ કરી દેતા હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુશળધાર બન્યો હતો, ક્યાંક ને ક્યાંક વરસાદ થતાં આ જે કેમ્પ સંચાલકો છે તેમની પર સંકટ આવી ગયું હતું. કેમ્પ સંચાલકો છે તે તૈયારીઓ કરી શક્યા ન હતા, પરંતુ આજે જે બપોર બાદ વરસાદ થંભ્યો છે તેને જ કારણે હવે જે કેમ્પ સંચાલકો છે તેમને તૈયારીઓ તાબડતોડ શરૂ કરી. 23 સપ્ટેમ્બરથી લાખો માઈ ભક્તો છે તે માઈ ભક્તો પગપાળા અંબાજી જશે અને આ માર્ગો છે તે બોલ માડી અંબે જય જય અંબેના નાદે ગુંજી ઉઠશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભવ્ય ભાદરવી પૂનમના મહાકુંભને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર, TDO, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા હાજર રહ્યા હતા. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે માઈ ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે. મહાકુંભમાં પધારવા માઈ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 23 થી 29 સપ્ટેમ્બર અંબાજીમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેવીસ થી 29 સપ્ટેમ્બર દરમિયાન આ વર્ષે પણ મેળો યોજાશે. આ મેળામાં આવનાર માઈ ભક્તોની આસ્થાને અનુરૂપ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ભાદરવી પૂનમ અવસરે મોટી સંખ્યામાં દૂર સુદૂરથી પદયાત્રીઓ પણ અંબાજી માતાને શીશ ઝુકાવવા આવે છે. આપણે અંબાજી તરફ જતા રસ્તાઓ પર સેવા કેન્દ્રો, આરોગ્ય, પાણી, વીજળી, સુરક્ષા, સલામતી અને કેમ્પની સગવડ આપીને તેમની યાત્રા સુખમય બનાવવાની નેમ રાખી છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અંબાજી ધામનો સર્વગ્રાહી તીર્થક્ષેત્ર અને પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો વિવિધ કામો પણ હાથ ધરાઈ રહ્યા છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ
માંડલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વિરંગામ શહેર સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। માંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો બીજી તરફ સતત વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવતીકાલે જૂનાગઢના ભવનાથમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતન ધર્મ ઉપર થતા પ્રહારો સામે લડત આપવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં ગુજરાતભરના સંતો મહંતો હાજર રહેશે। અલગ અલગ સમિતિઓની રચના પણ કરવામાં આવશે। સાધુ સંતોનું ગૌરક્ષક આશ્રમ ખાતે આગમન થઈ રહ્યું છે અને સંમેલનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સૌ સાથે મળી સનાતન ધર્મ સંરક્ષક સમિતિની રચના કરવાના છે કે જેમાં સૌરાષ્ટ્રના મુખ્ય સંતોની અમે ગણના કરી અને સામેલ કરવાના છે। બીજો મુદ્દો અમારો એવો છે કે જેમાં સલાહકાર સમિતિની નિયુક્તિ કરવા માંગીએ છીએ। ક્યાંય પણ કોઈ પણ પરંપરામાં ધર્મને કોઈ પણ અડચણ ઊભી થાય એવી બાબતની વ્યથા આવે તો એનો ઉકેલ લાવવા માટે સલાહકાર સમિતિને સાથે રાખી અને સૌ સંતો આગળ કામ કરશે।